નમસ્કાર દોસ્તો આપ સૌનું વર્લ્ડિંગ બોક્સ પર હાર્દિક સ્વાગત છે હું છું નિકુલ રાવલ અને આજનો આપણો ચર્ચાનો જે મુખ્ય ટોપિક છે છે એ સાઇટ્સ જો તમે લોકો જીપીએસસી કરતા હોય તો તમારા માટે આ ટોપિક ખૂબ અગત્યનો છે પર્યાવરણ અને સાયન્સ ટેક સાથે ઉપરાંત કરંટ અફેર્સની બાબતો સાથે આ મુદ્દો જોડાયેલો છે તો સૌથી પહેલા સાઇટ્સ છે શું તો સાઈટ્સ નું પૂરું નામ આપણે મિત્રો ચકાસીએ ધનવેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ જેમાં અત્યારે એકસો ને દેશો આ સંધિની શરતોને માનવા માટે તૈયાર થયેલા છે એટલે કે કુલ એકસો ચોર્યાસી દેશો સાઇટ્સ અંતર્ગત જોડાયેલા છે જેનો ઉદ્દેશ મિત્રો એ છે કે વિશ્વભરમાં જે સંકટગ્રસ્ત પ્રાણીઓ વનસ્પતિઓ મતલબ કે જેની આબાદીમાં હોય ને કોઈ ઉદ્દેશ સહિત તો આ વેપાર ઉપર નિયંત્રણ જે રાખવામાં આવે છે એ સાઇટ્સની શરતો મુજબ રાખવામાં આવે છે આ અંગેની જે બેઠક છે મિત્રો એ અમેરિકાના વોશિંગ્ટન માર્ચ ઓગણીસો ને તોતેર માં થયેલી હોવાથી ફરીથી સમજાવું છું સાઇટ્સ ને આપણે વોશિંગ્ટન સંમેલન પણ કહીએ છીએ કારણ કે એ અંગેની બેઠક માર્ચ ઓગણીસો તોતેર માં થઈ હતી સાઇટ્સ ક્યારથી અમલમાં છે મિત્રો તો આ જે શરતો અથવા તો સંધિ જે કાનૂની રીતે બંધન કરતા છે એ

બીજી એક અગત્યની બાબત મિત્રો એ ધ્યાનમાં રાખવાની છે કે સાઇટ્સનો નો સંપૂર્ણપણે વહીવટ કઈ સંસ્થા દ્વારા થઈ રહ્યો છે તો આપણો આન્સર હોવો જોઈએ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુએનઈપી કે જેનું સચિવાલય અથવા એનું વડું મથક છે એ કેન્યાના નૈરોબી ખાતે આવેલું છે દોસ્તો સાઇટ્સ સમયાંતરે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જે કાંઈ પણ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા એટલે કે વનસ્પતિઓ કે પ્રાણીઓની સંખ્યામાં જે કાંઈ પ્રકારનો ફેરફાર થતો હોય મિત્રો તો તેની ઉપર દેખરેખ રાખે છે અને તેને અલગ અલગ ત્રણ વિભાગોમાં કેટેગરાઈઝ કરે છે જેને આપણે પરિશિષ્ટ એક બે અથવા પરિશિષ્ટ ત્રણ આવા ત્રણ અલગ અલગ શ્રેણીઓ છે એ રીતે વિભાજિત થયેલું જોતા હોઈએ છીએ જેમ કે અત્યારે જ તાજેતરમાં જ સાઇટ્સની ની ઓગણીસમી આ પ્રકારની કોન્ફરન્સ ઓફ પાર્ટી છે એ પનામા ખાતે આયોજિત થઈ રહી છે તો આ પણ એક અગત્યનું ફેક્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ બીજું તમે લોકો એ તૈયારી દરમિયાન વિશ્વ વન્યજીવ દિવસ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે એની ઉજવણી થતી જોઈએ છે કોઈને કોઈ જગ્યાએ કરંટ અફેર્સમાં તમે એના વિશે વાંચ્યું હશે અને એની થીમ યાદ રાખી હશે તો અહીંયા આપણે સમજવાનું છે દર વર્ષે મિત્રો ત્રીજી માર્ચને આપણે વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવીએ છીએ એનું કારણ એ છે કે ત્રીજી માર્ચ ઓગણીસોને ના રોજ વોશિંગ્ટન ખાતે આ સાઇટ્સ રિલેટેડ જે સમજૂતી માટે સંમેલન થયું હતું એના પર હસ્તાક્ષરો થવાના શરૂ થયા હતા એટલે એ એ તારીખની યાદમાં બે હજાર તેરના ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રની જે મહાસભા છે યુનાઇટેડ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સૌથી છેલ્લે એટલે કે લેટેસ્ટ કંડિશનમાં બે માં દોસ્તો આ જે દિવસ ઉજવવામાં આવ્યો જેની થીમ છે રિકરિંગ કી સ્પીસીસ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન આવતા વર્ષે એટલે કે બે હજાર વિશ્વ વન્યજીવ દિવસ હશે તો આ એક ખૂબ અગત્યનો ટોપિક છે મિત્રો આવનારા સમયમાં આપણે આવા અન્ય ટોપિક સાથે ફરીથી મળશું વર્લ્ડિંગ બોક્સ ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે હૃદયથી જોડાયેલા રહ્યો હાર્ટલી કનેક્ટ રહ્યો થેન્ક યુ